Michelle Escoadin, Gujarat IP. કયો પાઠ ચાલે છે આજે આપણે પાઠ ચોમું વ્યાકરણ નંબર પાઠ ચોમું વ્યાકરણ એમાં શું લઈશું નીચે આપેલ બહુવચન કરો પાઠ ક્રમનું નામ તો ખબર છે બધાને આટલા બધા રમકડા આટલા બધા રમકડા એમ બોલવાનું શું બોલવાનું આટલા બધા રમકડા આશ્ચર્યથી પૂછવાનું છે પાછળ શું છે ઉદ્ગાર ચિહ્ન છે આપણને આશ્ચર્ય આટલા બધા રમકડા એમ બરાબર આપણી પાસે આપણો કોઈ ભાઈબંધ હોય એના મમ્મી પપ્પા એને બહુ પ્રેમથી રાખતા હોય એની પાસે બહુ બધા પૈસા હોય તો એમને બહુ બધા રમકડા લાવી આપે આપણી પાસે ના હોય તો આપણા મમ્મી પપ્પા આપણને એક બે કે ત્રણ ચાર રમકડા લાવી આપે તો એવું નહીં કહેવાનું કે એની પાસે તો આટલા બધા છે તો મને પણ એટલા જોઈએ એવી જીદ કરવાની નહીં જેના મમ્મી પપ્પા પાસે જેટલા રૂપિયા હોય એ પ્રમાણે એ વસ્તુ લાવી આપી બરાબર આપણે ભણવાનું આપણે વધારે ભણી અને પછી આપણે પણ એટલા બધા રૂપિયા કમાવાના બરાબર એવું કરવાનું હે ને ચલો તો પાઠ તો તમને ખબર જ છે આટલા બધા રમકડા ભૂપેશ કાકાવાળો પાઠ છે ને તેને બાળકો ખૂબ ગમતા હતા બરાબર અને એમણે પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું હતું બરાબર ચલો તો બહુવચન આગળ પણ મેં કીધું હતું એક શબ્દ કરતા વધારે એક વસ્તુ કરતા વધારે વસ્તુ હોય ત્યારે એને બહુવચનના રૂપમાં બોલાય છે તો પહેલો શબ્દ છે ડિંગલી બહુવચન શું થશે આગળ પણ કીધું છે જો યાદ હોય તો કે બહુવચનમાં જ્યારે જે શબ્દનું બહુવચન કરવાનું હોય એ શબ્દનો છેલ્લો અક્ષર દીર્ઘ હોય તો પાછળ ઓ આવે બરાબર તો પાછળ ઓ આવે અહીંયા પાછળ દીર્ઘ છે આનું બહુવચન કરીએ ત્યારે ડુંગળીની પાછળ ઓ લગાવવાનું શું લગાવવાનું ઓ તો ડુંગળી એની પાછળ શું થાય દરેકમાં ઓ લાગે નહીં જે શબ્દ હોય ગાદલું તો એમાં ગાદલા જ થાય ગાદલા ઓ ના થાય રમકડું તો એનું રમકડા થાય રમકડા ઓ આવે નહીં બરાબર બીજો શબ્દ છે ફૂગો તો આનું શું થાય ફૂગો તો ફૂગાનું થાય ફુગ્ગો એનું બહુવચન થાય ફુગ્ગા ફુગ્ગા ઓ ના બરાબર શું આવે ખાલી ફુગ્ગો સોરી ફુગ્ગા ફુગ્ગો ફુગ્ગા ડુંગળી ડુંગળીઓ પછી છે કબૂતર તો થશે કબૂતરો ચલો એના પછી શું છે બાળકો શું થાય બાળકો બાળકો શું થાય બાળકો ઘોડો આગળ પણ આ શબ્દ આવી ગયો છે બીજા પાઠમાં ઘોડો બહુવચન શું થાય ઘોડા શું થાય
ઓડા ઓડા ઓ લખવાનું ને ફક્ત ઓડા ડુંગળી ડુંગળીઓ ફૂગો ફૂગા કબૂતર કબૂતરો બાળક બાળકો ઘોડો ઘોડા હવે જુઓ આવ્યો શબ્દ ચકલી જો આ શબ્દનું છેલ્લા અક્ષરમાં શું છે દીર્ઘઈ શું છે દીર્ઘઈ તો દીર્ઘઈ હોય તો પાછળ ઓ આવે બરાબર ચકલી એની પાછળ આપણે શબ્દ બહુવચન શું કરીશું ચકલીઓ ધની પાછળ શું છે દીર્ઘઈ છેલ્લો અક્ષર ને પણ દીર્ઘઈ વળે તો આપણે શું લગાવવાનું પાછળ ઓ પીપુડીઓ પછી છે સૈનિક તો શું થશે સૈનિકો ઋતુ ઋતુ એટલે ખબર છે ને ઋતુ એટલે શું થાય શિયાળો ઉનાળો ચોમાસું બહુવચન શું થશે ઋતુ ઓ ડુંગળી ડુંગળીઓ ફૂગો ફૂગા કબૂતર કબૂતરો બાળક બાળકો ઘોડો ઘોડા ચકલી ચકલીઓ પીપુડી પીપુડીઓ સૈનિક સૈનિકો ઋતુ ઋતુઓ એટલે 10 શબ્દ તમારી નોટમાં લખો એ લીટીને અડાડીને અક્ષર કરવાના છે આપણે સિંગલ લીટીની નોટમાં લખતા નથી છતાં પણ જો તમે સિંગલ લીટીની નોટ હોય તમારી પાસે તમે ડબલ લીટીવાળી નોટ ના લાવ્યા હોય તો ચાલશે પણ એમાં પણ આપણા અક્ષર ઉપરની લીટીને અડાડીને લખવા બરાબર જો સિંગલ લીટીની નોટ હોય તો આવી નોટ છે તમારી પાસે આ સિંગલ લીટીની નોટ છે તો જો સિંગલ લીટીની નોટમાં તમે લખતા હો તો કેવી રીતે લખવાનું ઉપર અડાડવાનું અહીંયા ચકલી બરાબર લીટીને ઉપર અડાડીને લખવાનું પછી લખો બાળક પછી કબૂતર આ રીતે અને આ નોટમાં લખતા હોય તો આ રીતે લખવાનું બે લીટીને અડાડીને ચકલી લખતા હોય તો ઉપર અડાડીને લખવાનું આવી નોટમાં લખતા હોય તો બંને લીટીને અડાડીને લખવાનું ખ્યાલ આવી ગયો બધાને ઝીણા ઝીણા નહીં કરવાના મોટા મોટા પણ નહીં કરવાના સરસ નોટમાં દેખાય એવા નાના અને બહુ નાના એવું બહુ મોટા એવા અક્ષર કરવાના લખાય ગયું હ
હવે એક વાર્તા બરાબર ગુજરાતી મેં પ્રિયર છે આપણે સરસ મજાની વાર્તા સાંભળી સાંભળી છે બધા મોથી સાંભળી સાંભળી છે જે વિડિયો ઉડે ઉડો જોવે છે મેમ બોલે સાંભળે છે મેમ લખાવે લખે છે મેમ સમજાવે એ પણ સમજે છે તો એને જ આવી વાર્તા સાંભળવા મળે બાકી જે લોકો વિડિયો આ દોડાઈ દે છે આગળ આગળ અને ખાલી લખવાનું હોય એટલું જ લખી દે છે અને મેમ જે બોલે એ સાંભળતા પણ નથી મેમ સમજાવે એ સમજતા પણ નથી તો એને વાર્તા પણ સાંભળવા મળે ને ના જ મળે ને એને થોડી ખબર હોય કે આજે મેં વાર્તા કીધી છે જે સાંભળે છે દરરોજ એને ખબર પડે કે આજે મેં વાર્તા કીધી પણ જે આ લખાયું પછી વિડીયો દોડાવી દીધો આ લખી કાઢ્યું હવે હું બોલું છું એ તમે સાંભળો નહીં અને આગળ આગળ દોડાવી દો ફરી આના પછી હું જાતિ પટલો લખાવું એ આવી જાય એટલે તું લખી વિડીયો બંધ કરી દો તો એને કશું જ સમજ પડે નહીં વાર્તા પણ સાંભળવા ના મળે જે સમજાવું છે સમજવા પણ ના મળે કંઈક નવી સૂચના આપી હોય એ પણ તમને ખ્યાલ હોય નહીં બરાબર ચલો તો આપણે વાર્તા સાંભળીએ વિક્રમ અને મહેતા નામ સાંભળ્યું છે તમે બધાએ નથી સાંભળ્યું તો અમે જ્યારે નાના હતા ત્યારે ટીવીમાં આ વિક્રમ મહેતાની વાર્તા આવતી હતી સિરિયલ આવતી હતી બરાબર બેતાલ છે એ ઝાડ ઉપર ઊંધો લટક્યો હોય છે શું હોય છે ઝાડ ઉપર ઊંધો લટક્યો હોય છે અને વિક્રમ એક રાજા છે વિક્રમ કોણ છે એક રાજા તો આ વિક્રમ રાજાને એક સાધુ બાબાએ એક તાંત્રિકે આ બેતાલને પકડવા મોકલ્યો હોય છે બરાબર એટલે વિક્રમ રાજા આ બેતાલ ક્યાં રહેતો હોય છે સ્મશાનમાં બેતાલ ક્યાં રહે છે સ્મશાનમાં રહે છે તો વિક્રમ રાજા દરરોજ જે રાત પડે અને આ બેતાલને પકડવા જાય પણ બેતાલ એનાથી પકડાય નહીં દરરોજ વિક્રમ રાજા બેતાલને પકડે એના ખભે એને બેસાડી અને લઈ જાય અને એક વાર્તા કહે અને વાર્તા પૂરી થાય એટલે પાછો પેલો બેતાલ ઝાડ ઉપર લટકી જાય અને વિક્રમ રાજા એને પકડી શકે નહીં કેટલા દિવસો થઈ ગયા પણ આ વેતાલ પકડાય નહીં પછી એક દિવસ એ વેતાલે કીધું કે વિક્રમ રાજા તું મને પકડવાનું છોડી દે તું મને પકડી શકીશ નહીં તું પહેલાં તાંત્રિકની વાતોમાં આવી જઈશ નહીં એ તાંત્રિક છે ને એ જુઠ્ઠો માણસ છે એ ખરાબ છે એ ઢોંગી છે બરાબર તો વિક્રમ રાજાએ પૂછ્યું કે એવું તું કેવી રીતે કહી શકે એ માણસ ખોટો છે તો વેતાલે કીધું કે આ જે તાંત્રિક છે ને એ પહેલાં એક સાધુ હતો પણ એ રોજ ભિક્ષા માંગવા જતો ભિક્ષા માંગવા જતો ત્યાં એક બેને એને ભિક્ષા આપી એટલે કે લોટ આપ્યો કે કોઈ ફળ ફૂલ આપ્યા બરાબર કોઈક શાકભાજી આપ્યા પછી એ બેને આ તાંત્રિકને કીધું કે મારી ઈચ્છા પૂરી થાય એવું મને વરદાન આપ એટલે આ તાંત્રિકે કીધું કે બોલ દીકરી તારી શું ઈચ્છા છે તો એ તાંત્રિક એ બેને એવું કીધું કે ભાઈ મારે કોઈ સંતાન નથી એટલે કે મારે કોઈ બાળક નથી તો મને બાળક થાય એવું તમે મને કંઈક આશીર્વાદ આપો તો એ તાંત્રિકે શું કર્યું એક ફળ આપ્યું મંત્રેલું ફળ આપ્યું એવું ફળ આપ્યું મંત્રેલું અને કીધું કે લે તું આ ફળ ખાઈશ એટલે તારે બે બાળક થશે કેટલા બાળક થશે બે પણ એ બે બાળકમાંથી એક બાળક તારે મને આપી દેવાનું છે કોને તાંત્રિકને બરાબર ઓલા બેન તો માની ગયા કે સારું પછી એને તો પેલું ફળ ખાધું અને ફળ ખાધું એટલે એને બે દીકરા થયા બે દીકરા થયા એટલે પેલો સાધુ આવ્યો અને એકને લઈને જતો રહ્યો હવે એકને લઈને એના આશ્રમમાં ગયો ત્યાં એ બાળકને એને મોટો કર્યો બરાબર એને બધી વિદ્યા શીખવાડી બધું જ એને સારું ભણાવ્યું સારી વિદ્યા શીખવી ખરાબ વિદ્યા શીખવી બધું શીખવાડ્યું પણ આ તાંત્રિક જ્યાં રહેતો હતો ને ત્યાં એક રૂમ હતો એ રૂમની અંદર ફક્ત તાંત્રિક જ જાય બીજા કોઈએ જવાનું નહીં એક દિવસ આ તાંત્રિક ભિક્ષા માંગવા માટે આશ્રમમાંથી બહાર ગયો હતો
ત્યારે એનો જે પેલો દીકરો હતો ને બીજો એને શું કર્યું પેલો રૂમ ખોલીને જોઈ લીધું એ રૂમમાં આ બધાના ધડ હોય ને માથા આટલું એ કપાયેલા પડ્યા હતા શું હતું એ કપાયેલા પડ્યા હતા અને ત્યાં એક મોટું તાસણું ભરીને તેલ હતું શું હતું તેલ મંત્રેલું તેલ હતું પછી પેલા બધા જે કપાયેલા માથા પડ્યા હતા ને એ બધાએ આ બેતાલને કીધું તું અહીંથી ભાગી જા તો કે કેમ તો કે આને એક મોટી વિદ્યા શીખવી છે એના માટે એને 101 માથાની બલિ ચડાવવાની છે કેટલા 101 એટલે 100 અને ઉપર 1 બરાબર અમે 98 છીએ એ માથા કપાયેલા કેટલા હતા 98 તારો 99 વાળો છે એટલે કે તું અહીંથી ભાગી જા એટલી વારમાં પેલો તાંત્રિક હતો ને એ આવી ગયો એટલે આ જે વેતાલ હતો એ કબૂતર બનીને ઉડી શું થયું કબૂતર બનીને ઉડ્યું તો પેલો તાંત્રિક એની પાછળ ગીધ બનીને ઉડ્યો મોટું પક્ષી બની ગયું કબૂતર તો નાનું હોય જ્યારે ગીધ મોટું હોય એની પાછળ ગીધ બનીને ઉડ્યું આ તાંત્રિક પેલા છોકરાને છોડતો નહોતો ગમે તેમ કરીને એને એને પકડ્યો હતો એટલે આ કબૂતર જે બન્યો હતો ને વેતાલ એણે શું કર્યું સ્મશાનમાં જતો રહ્યો શું કર્યું એણે સ્મશાનમાં જતો રહ્યો હવે સ્મશાનમાં તાંત્રિક જઈ શકે નહીં એટલે પેલા તાંત્રિકે એની ઉપર પાણી છાંટ્યું અને એને ત્યાં ઊંધો લટકાવી દીધો અને વેતાલ બનાવી દીધો કેટલાય વર્ષોથી આ ઝાડ ઉપર લટકતો હતો આ વાત એણે પેલા વિક્રમ રાજાને કીધી એટલે વિક્રમ રાજા એવું કીધું કે તો તે આ બધું મને પહેલાં કેમ ના કીધું તારે મને બધું પહેલાં કહેવું જોઈએ ને તો કે હું તને તારી પરીક્ષા લેવા માંગતો હતો કે તું સાચો છે તું નીતિમાન છે તું ધ્યાનનિષ્ઠ છે ન્યાયપ્રિય છે પણ આટલા દિવસ મેં તારી પરીક્ષા લીધી એટલે મને ખ્યાલ આવી ગયો કે તું એક સાચો અને ઈમાનદાર રાજા છે તો વિક્રમ રાજા કે હવે આપણે શું કરીશું કારણ કે વેતાલને મારી દે પછી વિક્રમ રાજાનો વારો હતો એટલે બંનેને બચવું હતું હવે કરવું શું એટલે વેતાલે એને એક ઉપાય કીધો કેવો ઉપાય કીધો કે ભાઈ તારે શું કરવાનું કે તું મને પકડીને લઈ જા બરાબર જેવો પેલો તાંત્રિક મારું ગળું કાપી નાખે તરત તારે એ તાંત્રિકનું ગળું કાપી નાખવાનું શું કરવાનું વેતાલનું ગળું કપાઈ જાય પછી વિક્રમ રાજા પેલા તાંત્રિકનું પણ ગળું કાપી નાખે પછી જે પેલું મંત્રેલું તેલ હતું ને તાંત્રિકની ઝૂંપડીમાં એ બધાની ઉપર છાંટે એટલે બધા પાછા જીવતા થઈ જાય પેલા જે 98 માથા કાપેલા હતા ને એ બધા જીવતા થઈ જાય તો કે સારું પછી વિક્રમ રાજા વેતાલને પકડી ને લઈ ગયા અને પછી પેલા તાંત્રિકે આનું ગળું કાપી નાખ્યું બરાબર અને ઓલા રાજાએ શું કર્યું તાંત્રિકનું ગળું કાપી અને આ બધાને જીવતા કરી દીધા અને વેતાલ એના ઘરે જતો રહ્યો વિક્રમ રાજા એના ઘરે જતો રહ્યો બધાએ ખાઈ પીને મજા કરી મજા આવી તમને વાર્તા સાંભળવાની આવી વિક્રમ વેતાલની ઘણી બધી વાર્તાઓ છે જો તમારા ઘરમાં ટીવી હોય ટીવીમાં તો ના આવે પણ મમ્મી પપ્પાના ફોનમાં તમે વિક્રમ વેતાલ સર્ચ કરશો ને એટલે આવી એની વાર્તાઓ આવશે એવું જોવાનું એકલા કાર્ટૂન ને પિક્ચર ને ગીતો ને એવું બધું નહીં જોવાનું બરાબર તો આવી વાર્તા તમે પણ જોજો અને મને પણ કહેજો કહેશો ને સરસ ચાલો હવે આપણે શું લઈશું જાતિ બદલ નીચે આપેલ શબ્દની જાતિ બદલો સાંભળવાની મજા આવી ને ભાઈ બધા
હવે જાતિ બદલો પણ આપણે જોઈએ હા એમાં પણ ધ્યાન રાખજો પહેલું છે બાજુ બાજુની પત્નીને શું કહેવાય બાગણ શું કહેવાય બાગણ બાગણી એવું લખવાનું નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ વર્કશીટમાં બાગણી લખે છે બાગણ થાય બાગ બાગણ પછી છે બાંધલો તો એ તો બધાને આવડે આવડે ને તો વાંદરી વાંદરાનું શું થાય વાંદરી પછી છે ચકરી ચકલો ચકો અને ચકી એની વાર્તા સાંભળી છે તમારે બધા પહેલા ધોરણમાં આવી હશે ચકો અને ચકીની વાર્તા ચકો લાવ્યો ચોખાનો દાણો ચકી લાવી મગનો દાણો બે બનાવીને ખીચડી બનાવી અને ખીચડી ખાઈ પાણી પીધું હે ને પછી સૂઈ ગયા બરાબર ચાલો તો ચકલી એનું શું આવે ચકલો હવે છે પોપટ પોપટનું શું થાય પોપટી પોપટી થાય થાય પોપટી ના થાય તો શું થાય મેના પોપટનું શું થાય મેના ખાસ યાદ રાખવાનું છે બરાબર તો આ બધા શું લખીને આવશે પોપટી હે ને હાથી એનું થશે હાથણી હાથીની પત્નીને શું કહેવાય હાથણી કહેવાય મોર મોરમાં શું આવે ઢેર ઘણા અહીંયા શું કરે પોપટ કે મોર અથવા પોપટી બરાબર આવું અહીંયા લખે છે પણ આવે નહીં પોપટની મેના મોરની ઢેલ ઢેલને લાંબા પીછા ના હોય મોરને લાંબા પીછા હોય બરાબર મોર તો ઢેલ એ રીતે સિંહ હોય ને સિંહ સિંહને કેસવાળી હોય જ્યારે સિંહણને કેસવાળી હોય નહીં બરાબર ચાલો પછી છે કબૂતર કબૂતરનું શું થાય કબૂતરી ઊંટ ઊંટડી ઊંટનું શું થાય ઊંટડી બરાબર બાઘ બાઘણ બાંદરો બાંદરી ચકલી ચકલો પોપટ મેના હાથી હાથણી મોર ઘેર કબૂતર કબૂતરી ઊંટ તો ઊંટડી ખ્યાલ આવી ગયો ચલો નામ લખી લો ચલો તો એક વાર્તા સરસ મજાની સાંભળી આપણે બહુવચન કરો અને જાતિ બદલો પણ આપણે જોઈ લીધું બરાબર તો અહીંયા આજે આપણો પાઠ ત્રણ આટલા બધા રમકડા એનું વ્યાકરણ આપણે પૂરું કર્યું સમાનાર્થી વિરોધી જોડણી જાતિ બદલોને બહુવચન શબ્દ પરથી વાક્ય બનાવવાના બાકી છે એ આપણે આવતા વિડીયોમાં બનાવીશું બરાબર તો આપણું ખાસ તૈયાર કરવાનું છે આગળ આગળ જેમ જેમ લખીએ એમ પાછળ પાછળનું બોલાવવું જોઈએ નહીં પાછળનું પણ સાથે સાથે લેતું જવાનું બરાબર ત્રણ પાઠનું વ્યાકરણ આપણે થઈ જાય પછી પાછું ત્રણેય પાઠનું વ્યાકરણ એકવાર આપણે વાંચી જવાનું એકવાર લખી કાઢવાનું પછી એનું પેપર બનાવીને લખવાનું મમ્મીને કે પપ્પાને કહેવાનું કે તું મને આ બધા લખી દે હું એના સામે જવાબ લખી કાઢું એટલે આપણું પાકું થઈ જાય ભૂલાઈ જાય નહીં બરાબર ખ્યાલ આવી ગયો તો આવતા વિડીયોમાં શબ્દ પરથી વાક્ય બનાવીશું હરિ ઓમ